એક બીજો પ્રશ્ન આયોજન નું મહત્વના લાભ આયોજન થયેલું છે હું મિતેશ દુધાણી મિત્રો આજે આપણે ફરી મળ્યા અને વાત કરવાની છે આ બંને પ્રશ્નોની તો ચાલો અભ્યાસ કરીએ આયોજનના લક્ષણો અને આયોજનનું મહત્વ ચેપ્ટર નંબર ત્રણ ધોરણ બાર કોમર્સ બી એ સૌ પ્રથમ વાત કરવી છે પ્રસ્તાવના આયોજન શું છે કઈ દિશામાં આયોજન કામ કરે છે તો આયોજન ધંધાકીય પ્રવૃત્તિની અંદર જોવા મળે અને એ પણ એક ધંધો છે એ પણ એક આર્થિક પ્રવૃત્તિ છે એટલે દરેક ધંધામાં એકમની અંદર દરેક જગ્યા ઉપર સવિશેષ આયોજન જોવા મળતું હોય છે ધંધાનો પાછો મુખ્ય ઉદ્દેશ હોય છે નફાનો આ માટે ધંધાકીય એકમ જે પ્રવૃત્તિ કરવાની હોય તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આપણે એની પૂર્ણ વિચારણા કરવી પડે અગાઉથી વિચારણા કરવી પડશે કોઈ પણ ધંધાની આપણે જ્યારે નાની શરૂઆત કરતા હોય છે ત્યારે આપણે સૌપ્રથમ એ ધંધો શરૂ કરવા માટે આપણે એની સંપૂર્ણ ડેટા માહિતી લઈ લઈએ છીએ અને પછી એની ચર્ચા વિચારણા કરી એની યોજના ઘડી અને પછી આપણે ધંધાની સ્થાપના કરતા હોઈએ છીએ મિત્રો

માર મારવા માટે અથવા તો યુદ્ધ કરવા માટે રમત ગમત ની અંદર કેપ્ટન વિજેતા થવા માટે પણ એનું આયોજન કરે અરે સરકાર દેશને ચલાવવા માટે પણ પોતપોતાની રીતે પંચવર્ષીય યોજનાઓ નાણાકીય યોજનાઓ ની વિચારણા કરતું હોય છે ધંધાકીય એકમ ઉદ્યોગો પણ આજે નાની નાની હરીફાઈ માં ટકવા માટે પોતાનું આયોજન કરે છે અરે વાત કરીએ ધંધાના વિકાસ માટે ઉત્પાદનની પ્રવૃત્તિ કરવા માટે વેચાણ માટે વિતરણ માટે નાણાકીય વ્યવસ્થા માટે સંસાધનોની વિચારણાઓ માટે પણ આયોજન કરવામાં આવે છે સીધી રીતે વાત કરીએ અને સાદી રીતે વાત કરીએ તો મિત્રો આજે તો એક પણ એવું સાતત્ય નથી જ્યાં આયોજન ન હોય એક પણ એવી જગ્યા નથી એક પણ એવી પ્રવૃત્તિ નથી જ્યાં પ્રવૃત્તિઓ ગતિમાન ન હોય એટલે આપણે આ અંદર આયોજન છે દરેક જગ્યા પર આયોજનની જરૂર પડે છે એટલે આપણે આ ચેપ્ટરને આજે ચર્ચિત કરીએ છીએ મિત્રો દરેક ક્ષેત્રમાં ધ્યેય સિદ્ધિ માટે કોઈ ને કોઈ ધંધા કે એકમમાં આપણે ઘરે પણ આ પ્રકારનું આયોજન કરતા હોઈએ છીએ આગળ જોઈએ યુદ્ધ રમત ગમત ધંધા એકમ રાજકારણ ધાર્મિક ક્ષેત્ર સામાજિક ક્ષેત્ર મેં તમને હમણાં કેટ કેટલા ઉદાહરણ આપ્યા બધી જગ્યા ઉપર આયોજન જોવા મળે આ અતિ બેઝિક આયોજનની પ્રસ્તાવના પણ ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓ થઈ ગયા અને આ આયોજનને થોડું રસપ્રદ બનાવવા માટે આ કાર્યને થોડું નિપૂર્ણ કરવા માટે એમને અલગ અલગ વ્યાખ્યા આપી છે આપણી પાસે અહીંયા ત્રણ વ્યાખ્યા છે

આયોજનનું કાર્ય પસંદગીનું કામ છે તબક્કા અને ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ કોઈ પણ કાર્ય જ્યારે કરવામાં આવે ત્યારે કઈ પરિણામ મળશે એની અગાઉથી એની પૂર્ણ વિચારણા કરવી પડે એ કાર્ય કરવા માટેની નીતિ પોલિસી ઘડવી પડે અંગત રીતે એને તબક્કાવાર ગોઠવું પડે ક્રમ આપવો પડે અને વાત કરવી છે ડોક્ટર ઉર્વિક ડેવિડના મતે આયોજન એ મુખ્યત્વે બૌદ્ધિક પ્રક્રિયા છે વ્યવસ્થિત કાર્ય કરવા માટે ધંધાથી એકમ અંદર સંચાલન શાસ્ત્રીઓ પૂર્ણ વિચારણને અનુયોગ કરે છે અને એટલા માટે માત્ર અનુમાનોને બદલી નક્કર હકીકતને આધારે પગલા લે છે આવું ડોક્ટર ઉર્વિક ડેવિડ આયોજનની વ્યાખ્યામાં કે છે શોર્ટમાં યાદ રાખવું હોય તો યાદ રાખી શકાય આયોજન બૌદ્ધિક પ્રક્રિયા છે જયારે આયોજન ઘડવામાં આવે છે ત્યારે બુદ્ધિપૂર્વક ઘડવામાં આવે છે કાર્યને પાર પાડવા માટે આવે છે પૂર્વ અનુમાન કરવામાં આવે છે પૂર્ણ વિચારણા કરવામાં આવે છે અનુમાન લગાડવામાં આવે છે હકીકતોની પસંદગી કરવામાં આવે છે અને એ છે આયોજન ડોક્ટર ઉર્વિક ડેવિડના માટે મિત્રો ત્રણ વ્યાખ્યા વાત કરી આયોજનના લક્ષણો

ભવિ સર્વપ્રથમ ધ્યેયની ચોવીસ પપ્પુ ભવિ મિત્રો પહેલો મુદ્દો આયોજન નું કાર્ય છે સર્વ વ્યાપી છે મેં તમને પહેલા જ કીધું બધી જગ્યા પર આયોજન જોવા મળે સર્વ દરેક જગ્યા પર વ્યાપ ફેલાયેલું આયોજન ક્ષણે ક્ષણે દરેક ધંધામાં નાના ધંધા કે એકમ મોટા ધંધા કે એકમ એ ચાહે રમતગમત હોય ઔદ્યોગિક એકમ હોય એ ચાહે લશ્કર હોય આપણું ઘર જ કેમ નો હોય એ ચાહે શિક્ષણ હોય રાજકીય પ્રવૃત્તિ હોય સંરક્ષણ બધી જગ્યા આયોજન જોવા મળે ત્રીજો મુદ્દો આયોજન ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે આયોજન શું કામ આપણે તૈયાર કરીએ છીએ આપણા ધંધાકીય એકમમાં ધ્યેય હોય છે એને પૂર્ણ કરવા માટે આયોજન નિર્ણય પ્રક્રિયા જરૂરી છે આયોજન માટે જયારે આપણે આયોજન કરીએ છીએ પૂર્વ વિચારણા કરીએ છીએ પૂર્વ નિર્ણયો લઈએ છીએ પ્રગતિશીલ બનાવે છે આયોજનમાં વિકલ્પોની યાદી છે એવું બની શકે કે આપણે કોઈ એક પ્રવૃત્તિનું આયોજન કર્યું છે તો આપણી પાસે એ પ્રવૃત્તિ માટે ઘણા બધા વિકલ્પો હોય અને એ પ્રવૃત્તિ માટેના વિકલ્પોને આપણે કોઈ પણ રીતે

આયોજન ન થાય તો ભવિષ્યમાં એ આયોજન બદલી શકાય આયોજન પૂર્વાનુમાન ધરાવે છે અગાઉથી વિચારણા થાય છે આયોજન ની અંદર અને દસમો મુદ્દો છે ભવિષ્યલક્ષી પ્રવૃત્તિ આયોજન ભવિષ્યલક્ષી પ્રવૃત્તિ છે ભવિષ્યમાં શું થશે એની તૈયારી વર્તમાનમાં હાલમાં એની વિચારણા વર્તમાનમાં કરવામાં આવે છે એટલે વર્તમાનમાં પૂર્ણ વિચારણા કરવામાં આવે છે કયું કામ કોણ ક્યારે કેવી રીતે કેટલા પ્રમાણમાં કરશે એની હાલમાં વર્તમાનમાં તબક્કાવાર સિસ્ટમ ઘડવામાં આવે છે એટલે આયોજન છે ફરી રિપીટ કરું આયોજનની લાક્ષણિકતા સર્વવ્યાપી પ્રવૃત્તિ પ્રથમ પ્રવૃત્તિ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ નિર્ણય પ્રક્રિયા માટે જરૂરી ચોકસાઈ વિકલ્પોની યાદી સતત પ્રવૃત્તિ પરિવર્તનશીલ પ્રવૃત્તિ પૂર્વાનુમાન અને ભવિષ્યલક્ષી પ્રવૃત્તિ આ દસ બાબતો આયોજનની લાક્ષણિકતાઓમાં આવી શકે હવે એક એક મુદ્દાને આપણે થોડું મુદ્દો દરેક ક્ષેત્રમાં આયોજન જોવા મળે છે એ ચાહે ધંધાકી એકમ જ કેમ ન હોય શિક્ષણ ક્ષેત્ર કેમ ન હોય રાજકારણ કેમ ન હોય ધાર્મિક સામાજિક સંરક્ષણ રમત ગમત બધી જ જગ્યા ઉપર આયોજન જોવા મળે છે એટલે આયોજન છે એ સર્વ વ્યાપી પ્રવૃત્તિ છે સર્વ દરેક જગ્યા ઉપર વ્યાપ ફેલાયેલી દરેક જગ્યા ઉપર આ પ્રવૃત્તિ જોવા મળે છે આયોજન સર્વ પ્રથમ પ્રવૃત્તિ છે તમે જુઓ ધંધાકીયમાં વ્યવસ્થા તંત્ર દોરવણી સંકલન અંકુશ આવા ઘણા બધા કાર્યો છે પણ આયોજન પહેલા નંબરમાં છે આપણે પોસ્ટ કોરમાં જોઈએ ઓફર ડાયરેક્ટિંગ તંત્ર માં નક્કી થાય આયોજન થયા પછી કર્મચારીને કઈ પ્રમાણે કાર્યો આપવા પછી કર્મચારી વ્યવસ્થામાં નક્કી થાય માર્ગદર્શન કઈ રીતે આપવું અંકુશ એના ઉપર કઈ રીતે પણ શરૂઆત તો આયોજનથી જ થાય ધંધા કે એકમના સંચાલન મિત્રો ત્રીજો મુદ્દો ધ્યેય લક્ષી પ્રવૃત્તિ આયોજન ભવિષ્યના નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે તૈયાર કરવામાં આવે તમે જો આયોજન શું કામ છે ધંધાકીય અરે ધંધાકીય એકમ ની દરેક પ્રવૃત્તિ દરેક જગ્યા ઉપર આયોજન ની પ્રવૃત્તિ થાય છે તો દરેક જગ્યામાં કંઈક ને કંઈક ધ્યેય છે એ ચાહે શિક્ષણ હોય રાજકારણ હોય ધાર્મિક હોય ચાહે આપણું ઘર કેમ નો હોય ચાહે કોઈ મંદિર કેમ નો હોય ચાહે કોઈ રમત ગમતનું મેદાન કેમ નો હોય ચાહે કોઈ રાજકીય ક્ષેત્ર કેમ ન હોય દરેક જગ્યા ઉપર કોઈ ધ્યેય છે એટલે ધ્યેયને સિદ્ધ કરવા માટે આપણે આયોજન તૈયાર કરીએ છીએ અને આ માટે ધ્યેય અનુસાર બાબતો ચોથી બાબત છે આયોજનમાં નિર્ણય પ્રક્રિયા જરૂરી છે આયોજન તૈયાર કરતી વખતે નિર્ણય લેવા પડે મિત્રો આયોજનમાં નિર્ણય લેવામાં આવે છે પણ આયોજન છે ને એ ઘણી વખત અનુભવી વ્યક્તિને નિષ્ણાતો પાસે વિકલ્પોની વિચારણા કરવી યોગ્ય વિકલ્પ પસંદ કરવો ઘણા બધા મહત્વના વ્યવસ્થિત કાર્યોને કઈ રીતે પાર પાડવા ઘણા બધા નિર્ણયો લેવામાં આવે છે અને એટલા માટે નિર્ણય પ્રક્રિયા ધંધાકીય એકમમાં આયોજનનો એક ભાગ બની જાય છે આગળ જોઈએ ચોકસાઈ આયોજન ચોકસાઈ છે આયોજન ભવિષ્ય ની પ્રવૃત્તિ માટે થતું હોય છે એટલા માટે કે બૌદ્ધિકતા માટે આંકડાકીય ગણતરીને ચોક્કસ સારી રીતે જાળવી રાખવી હોય તો આયોજનની વારંવાર જરૂર પડે મિત્રો વિકલ્પોની યાદી આયોજન તૈયાર કરવા માટે આપણી પાસે ઘણા બધા વિકલ્પ હોય

કેટલી ધારણાઓ છે આપણી પાસે કે એક એક વેચાણ માટે હું બીજું ઉદાહરણ મિત્રો તમને આપીશ દાખલા તરીકે ભવિષ્યમાં જાહેરાત કરવી છે આપણે ટીવી દ્વારા તો ટીવી દ્વારા જાહેરાત કરવી હોય તો પણ આપણી પાસે ઘણી બધી બાબતો હોય વર્તમાન પત્રો દ્વારા જાહેરાત કરવી હોય તો પણ આપણી પાસે ઘણી બધી બાબતો હોય હોર્ડિંગ્સ દ્વારા જાહેરાત કરવી હોય તો પણ આપણી પાસે બાબતો હોય તો એમાંથી આપણી પાસે શ્રેષ્ઠ વિકલ્પ કયો તો એ આયોજનનો ભાગ છે તો વિકલ્પોની આપણી પાસે ઘણી બધી યાદી છે અને આ વિકલ્પો યોગ્ય વિકલ્પ પસંદ કરવામાં આવે છે એટલે તો બિલ્લી છે કીધું છે કે આયોજનનું કાર્ય એ પસંદગીનું કામ છે મેલા મુદ્દો જોઈએ મિત્રો સતત પ્રવૃત્તિ આયોજન સતત પ્રવૃત્તિ જે ધંધા કે એકમ માં શરૂઆત થી લઈ અંત સુધી આયોજનની જરૂર પડે ક્યારે આયોજન ઉભું રહી જાય ન ચાલે હા

પરિવર્તનશીલતા એ આયોજનની પૂર્વ શરત છે એક ગુણનો પ્રશ્ન છે મિત્રો તમે જો આયોજનમાં ફેરબદલ થાય દાખલા તરીકે હું તમને એક કે શૈક્ષણિક અંદર કોઈ કાલે કાલે લેવાનું નક્કી કર્યું ઓકે ચાલો છે તમને આજે ટાઈમ ટેબલ આપી દીધું કે કાલથી આપણે એક્ઝામ શરૂ થાય છે પહેલી તારીખે બીજી તારીખે ત્રીજી તારીખે એ રીતે એક્ઝામનું શેડ્યુલ નક્કી થયું એવું બને કે ત્રીજી તારીખે એક્ઝામ હતી પણ કોઈ કારણોસર શાળામાં એ તારીખે રજા છે તો એ આપણે એક્ઝામ પાછળના બાબતમાં ધકાવી પડશે પાછળની તારીખે ધકેલવી પડશે તો મેં તમને આયોજન શાળામાં રજા આવી હવે પછી લેવાશે તો આયોજનમાં પરિવર્તનશીલતા આવી કે નહીં ચેન્જીસ થયું કે નહીં ટેબલ એટલે આયોજન ની પૂર્વ શરત જ પરિવર્તનશીલતા છે મિત્રો આયોજન ક્યારેય જળ ન હોઈ શકે હા એમાં બદલાવ લાવવો જ પડે

એટલે સારામાં સારું અનુમાન તર્ક લગાવી નિર્ણય શક્તિ યોગ્ય રીતે બૌદ્ધિકતાથી લઈ અને અનુમાન કરી શકાય અને આથી સંચાલનમાં પૂર્વાનુમાન અને આયોજન કાર્ય ગણવામાં આવે છે દસમાં મુદ્દો જોઈએ ભવિષ્યલક્ષી પ્રવૃત્તિ આયોજન ભવિષ્યલક્ષી પ્રવૃત્તિ છે ભવિષ્ય અનિશ્ચિતતાઓથી ભરપૂર છે તમે જુઓ ભવિષ્યની અંદર શું થશે એ આપને ખબર નથી અનિશ્ચિતતા છે જોખમ છે સમય સંજોગ પરિસ્થિતિ બદલાઈ જાય જોખમ આવે ક્યારેક અનિશ્ચિતતાઓ આવી શકે કોઈ કોઈને ખબર નથી ક્રમિકતા અને અનિશ્ચિતતાનો કોઈ મેળ નથી હોતો એટલે ભવિષ્યની અંદર આવી અનિશ્ચિતતાઓ આવે છે પણ અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી વિચારણા કરી અને વર્તમાનમાં આપણે માત્ર ઇવોલ્યુશન મૂલ્યાંકન વિશ્લેષણ કરીએ છીએ અને એ પ્રમાણે નું આપણે આયોજન તૈયાર કરીએ છીએ એટલે આયોજન ને ભવિષ્યનું દર્પણ કીધું છે તેથી જ સંચાલન નું સર્વપ્રથમ કાર્ય પણ ભવિષ્યલક્ષી બાબતનું દર્પણ છે અને એ જ સૌથી મોટું અર્પણ છે અને અગિયારમી બાબત સભાન અને બૌદ્ધિક પ્રવૃત્તિ આયોજન તૈયાર કરતી વખતે બુદ્ધિશાળી વ્યક્તિની જરૂર પડે મેં તમને કીધું નિષ્ણાંતોની મદદ લેવી પડશે આયોજન છે છે બૌદ્ધિક પ્રક્રિયા અંદર સભાનતાને ધ્યાનમાં રાખી ભાનમાં રહી અને વર્તમાનમાં બુદ્ધિને ધ્યાનમાં રાખી એક ફોકસ કરવામાં આવે છે અને સરસ મજાનું આયોજન તૈયાર કરવામાં આવે આયોજનમાં નિર્ણયો ખૂબ જ સભાનતા મિત્રો

એક મહત્વની બાબત એ આયોજન બની જાય છે તો આ મિત્રો આયોજનના લક્ષણો આયોજનની લાક્ષણિકતા હવે આપણે જોઈએ આયોજનનું મહત્વ વધારે મહત્વ નથી લીધું મિત્રો ચાવી યાદ રાખશો આ ધ્યેય અસર કવિ અભ ચોસ આયોજન વ્યવસ્થિત પ્રવૃત્તિ થઈ શકે છે આયોજનનો ફાયદો છે આયોજનનું મહત્વ છે કે ધંધા કે એકમમાં તમામ પ્રવૃત્તિ વ્યવસ્થિત બની શકે છે આયોજનથી આયોજનમાં અસરકારક અંકુશ રાખી શકાય છે આયોજનનો બીજો ફાયદો છે આયોજનને કારણે કર્મચારીની અંદર સહકાર કર્મચારીની અંદર કોર્ડિનેશન સંકલન ખૂબ મહત્વનું બને છે પાંચમો ફાયદો આયોજનનું મહત્વ જોતા વિવિધ પ્રવૃત્તિ વચ્ચે સંકલન કોઈ પણ કર્મચારી ઉચ્ચ પદાધિકારી મધ્ય સપાટી નો કર્મચારી કામ કરતા હોય તો દરેક મહત્વનું સંકલન નો મુદ્દો છે આયોજન અનિશ્ચિતતા ને ઘટાડે અનિશ્ચિતતા એટલે મુશ્કેલી આવતી સંજોગ પરિસ્થિતિ કે મુશ્કેલી ને ઓછી કરી શકે એ આયોજન ની બાબત છે આયોજન ખૂબ સારી રીતે તૈયાર કરવામાં આવ્યું હોય તો અનિશ્ચિત ચોકસાઈમાં વધારો થાય છે અને નવમો મુદ્દો છે સંચાલનના જેટલા કોઈ કાર્યો છે એ ચાહે વ્યવહાર હોય દોરવણી હોય સંકલન હોય અંકુશ હોય માહિતી પ્રશ્ન કેમ ન હોય બજેટિંગ અંદાજપત્ર કેમ ન હોય દરેક કાર્યોને સંચાલનના દરેક કાર્યોને આયોજનથી ખૂબ સારી રીતે સરળ બનાવી શકાય છે ફરી રિપીટ કરું આયોજનનું નું મહત્વ મિત્રો આયોજનથી વ્યવસ્થિત પ્રવૃત્તિ થઈ શકે છે ધંધાકીય એકમની અંદર સિદ્ધ થાય છે આયોજનના કારણે અસરકારક અંકુશ રાખી શકાય છે આયોજનના બાબતને ધ્યાનમાં રાખો તો કર્મચારી વચ્ચે સહકાર વધારી શકાય વિવિધ પ્રવૃત્તિ વચ્ચેનું સંકલન જાળવી શકાય અનિશ્ચિતાઓ કે જોખમને કે મુશ્કેલીઓને દૂર કરી શકાય બગાડમાં ઘટાડો કરી શકાય ચોકસાઈમાં વધારો થઈ શકે અને સંચાલનના જેટલા કોઈ કાર્યો છે એમાં સરળતા પ્રાપ્ત થાય મિત્રો આ છે આયોજનનું મહત્વ આજે આપણે બે પ્રશ્નો ઉપર નજર કરી આયોજનની લાક્ષણિકતા અને આયોજનનું મહત્વ આ બંને પ્રશ્નો વાર્ષિક બોર્ડ ની અંદર હોય છે મિત્રો આ ચેપ્ટર નું સાત ગુણનું છે પાંચ ગુણમાંથી પાંચ ગુણનો એક મોટો પ્રશ્ન ફરજિયાત પૂછાય છે આ બંને પ્રશ્નો આપ નોટબુક ની અંદર જો વિડીયોને જોઈ રહ્યા હોય આપણું શૈક્ષણિક કાર્ય ચાલુ હોય

આપ મિત્રો એ જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો લાઇક કરશો જરૂર પડે તો કોમેન્ટ પણ કરશો જેથી કોઈ સુધારા વધારે થઈ શકે દરેક વિદ્યાર્થી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરે બે લાઇકોને દબાવશે હા થેન્ક યુ સો મચ દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર દરેક વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ જય શ્રી કૃષ્ણ દરેક મિત્રોને